જય શ્રી રામ, જય શ્રી રામ. મિત્રો, કોડીનાર શહેરમાં હરિઓમ ચોક પાસે નવી શેરીની સામે રામ મંદિર હોય તો મિત્રો અવશ્ય રામ મંદિરે આવો અને ભગવાન શ્રી રામના દર્શન કરો. અતિ પુરાણું મંદિર આ પણ હોય છે, તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ. અંદાજિત 150 વર્ષ જૂનું મંદિર કહેવામાં આવે છે. અહીંયા પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાતો હતો વર્ષો પહેલા. ભગવાન રામ નું જ્ઞાન એટલું હતું, ભાઈ ભાઈ પણ આપણે પણ થોડું ઘણું ક્યાં ક્યાં શું આગળ ક્યાં ક્યાં બે દિવસ બે દિવસ જેટલું વપરાય એટલું વાપરજો. 3 દિવસ આ બધું ઇતિહાસ છે, મારી જવાબદારી. અને બીજા દિવસે ઘરમાં ન રહી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બધું શું કેવું છે પણ એ બેસવું નહીં, એ પણ મોટો લાવવો છે જીવનની પ્રતિષ્ઠા ઉપર. તો ચાલો આપણે ભગવાન શ્રી રામના દર્શન કરીએ, મંદિર જોઈએ. અને આ મંદિર અતિ પુરાણું હોય અને એને ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે અને નવેસરથી આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ વાલ્મીકી સમાજ દ્વારા આ મંદિરની વર્ષોથી પૂજા થાય છે અને અહીંયા વર્ષો પહેલાં ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિનું ઉત્સવ પણ અહીંયા થતું હતું અને કોડીનાર શહેરમાં વધુમાં વધુ ગણપતિ પણ પ્રચલિત કરવામાં આવ્યા હતા કે ભાઈ એક વખત આપણે વાલ્મીકી સમાજના ગણપતિના દર્શન તો કરવા જવા જોઈએ એવી એક લોકોમાં હતો. અને મારી પાછળ તમે રામ મંદિર જોઈ રહ્યા છો. મારી સાથે મારા બચપનના મિત્ર તો છે જ, પણ વાલ્મીકી સમાજના પટેલ હોય રમેશભાઈ પટેલ. તો રમેશભાઈ પટેલને પણ મળીએ આપણે. જય શ્રી રામ. હું રમેશભાઈ ડાયાભાઈ વિરડિયા, કોડીનાર વાલ્મીકી સમાજના પટેલ તરીકે ફરજ બજાવું છું. આ રામ મંદિર જૂનામાં જૂનું, કમસે કમ 150 વર્ષ જૂનું છે. એ છતાં જર્જરિયું થઈ ગયું હતું, નવે સત્ય અમે બનાવ્યું છે. છતાં અમે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા અને ભાવ ઉત્સવ બહુ ભવ્યથી ભવ્યથી અમે કર્યો છીએ. એમાં 3 ટાઈમ જમણવાર અને લોકોને પ્રસાદી અમે આપી છે. તમામ સમાજનો અમે સન્માન બી કરીએ છીએ. તેની અમને અમે સાક્ષર આપી અને આ મંદિરનું અમારું ભવ્ય ભવ્ય અમારું કામ કર્યું છે. એટલે હું બધીને નમ્ર વિનંતી કરું છું કે આ મંદિરમાં આપણે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી બધું અહીંયા થતું હતું. હવે અત્યારે આ મંદિર બની ગયું છે, છતાં અમે હવે આ બધો ઉત્સવ કરશું. જય શ્રી રામ, જય શ્રી રામ. તમે તમારે પટેલ બન્યા પછી સમાજમાં શું શું કામ કર્યા? મેં વંડી બનાવી મારા સમાજની. અમારા સમાજમાં
ચારેકર દરવાજાને ગયા અમે, પછી મારા સમાજના લોકોને રઘુધન વેતનમાં બધા ગયા, નોકરી આપી, પછી ત્યાંથી પછી મેં રામ મંદિર થાય નતું કે મારે રામ મંદિર બનાવવું છે, તો મેં રામ મંદિર બનાવ્યું, એને ભગવાનને બિહાડી દીધા, કેમ કે વર્ષ ચૌદ વર્ષથી ભગવાન રગાડતા હતા, અને એની કૃપાથી 15મી માં અમે આ કાર્યક્રમ બધું પૂરો કર્યું છે. જય શ્રી રામ, જય શ્રી રામ.